નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. હવે આ વિડીયોની અંદર આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ દ્વારા જે અલગ અલગ કમેન્ટ્સ કરેલી છે એ કમેન્ટ્સના જવાબો હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું. તો તમે બી કદાચ કોઈક જગ્યાએ કમેન્ટ કરી હોય કાં તો તમારા મનની અંદર બી કોઈ ડાઉટ હોય તો એ તમને આ વિડીયો દ્વારા કદાચ એનું સોલ્યુશન મળી જશે. તો એને જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહો. તમે જો આ વખતે બોર્ડની પરીક્ષા આપવાના હોય તો તમારી માટે આઈએમપી ક્વેશ્ચનોને કવર કરે એવો સરસ મજાનો અમે એક પેપર સેટ બનાવેલો છે, દેવસેતુ પેપર સેટ. ધોરણ 10 નો પણ છે, ધોરણ 12 સાયન્સ ની અંદર બી એ ગ્રુપ અને બી ગ્રુપ બંને માટે છે, ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ માટે બી છે. તો તમે હજુ સુધી જો એને પરચેસ ના કર્યો હોય તો રાસ એની જુઓ છો. નીચે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમારા મમ્મી પપ્પાની પરમિશન લો અને એમેઝોન કે ફ્લિપકાર્ટ થી પોતાના ઘરે તમે એને મંગાવી શકો છો. કેમ કે આ જ પેપર સેટ એક એવો છે કે જેનો ઉપયોગ અને પ્રેક્ટિસ કરી અને તમે તમારું ધાર્યું પરિણામ લાવી શકો છો. તો જલ્દી ઓર્ડર કરી દો, લિમિટેડ સ્ટોક છે, પછી ખતમ થઈ જશે તો તમે રહી જશો. કેમ કે આ પેપર સેટ તમને બોર્ડની પરીક્ષામાં ઘણો બધો ઉપયોગી સાબિત થશે. હવે મારી પાસે અહીંયા અલગ અલગ કમેન્ટ્સ નું આખું લિસ્ટ છે, આપણે એક પછી એક એના ક્વેશ્ચન જોતા જઈએ અને એના જવાબ હું તમને સાથે સાથે આપતો જઉં છું, જેથી કરીને તમારા મનની અંદર કોઈ ડાઉટ હોય તે ક્લિયર થતો જાય. અહીંયા સૌથી પહેલો પ્રશ્ન છે કે સર, મારું ટ્યુશન સવારનું છે, મને સવારે વાંચવાનું ફાવે છે, મારી સ્કૂલનો ટાઈમ 12 થી 5:30 નો છે, તો સાંજે વાંચવા બેસું તો ઊંઘ આવી જાય છે, તો હું શું કરું? તો તમને સવારમાં વાંચવાનું ફાવે છે પણ તમારો ટ્યુશન નો ટાઈમ એ છે, તો તમે બની શકે તો તમે સવારે વહેલા ઉઠવાનો પ્રયત્ન કરો અને રાત્રે વહેલા સુઈ જાઓ. તો આ એક સોલ્યુશન છે તમારે પ્રોબ્લેમનું. કદાચ રાત્રે વાંચતી વખતે ઊંઘ આવતી હોય તો તે સમયની અંદર તમે લખવા માટેનો કોઈ પ્રોગ્રામ બનાવી શકો, તમે લખવાની કોઈ પ્રેક્ટિસ કરી શકો, કાં તો તમારા હોમવર્કને કરી શકો. અને જે ટાઈમમાં તમે હોમવર્ક કરો છો સવારના સમય દરમિયાન, તો એ સમયને તમે વાંચવા માટે ઉપયોગ કરી શકો. અને રાત્રે કદાચ વહેલા તમે સુઈ જતા હોય તો તમારે સવારે વહેલા ઉઠવાની આદત પાડવી જોઈએ, તો તમારો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અને બીજી વાત કે તમે જો બોર્ડની પરીક્ષા માટે પૂરેપૂરા એલર્ટ હોય, તમારા માઇન્ડની અંદર તમારું જે રિઝલ્ટ લાવવાનું છે એની માટે તમે પૂરેપૂરા એલર્ટ હોય, તો પછી તમને બિનજરૂરી ક્યારેય ઊંઘ આવે નહીં. તો તમારા ટાર્ગેટને તમે એકવાર ફિક્સ કરો તો તમારો જે પ્રોબ્લેમ છે એ ઓટોમેટિક ધીરે ધીરે સોલ્વ થઈ જશે. બીજો અહીંયા પ્રશ્ન છે કે સર, મારો એક બહુ મોટો પ્રશ્ન છે કે મેં દેવસેતુ પેપર સેટ ખરીદ્યો છે પણ અમારો કોર્સ બાકી છે, તો શું કરવું? તો આ ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હશે, ધોરણ 10 ના હોય કે ધોરણ 12 ના હોય, કે પેપર સેટ આપણો આવી ગયો છે પણ ઘણા બધા ટ્યુશન ક્લાસીસમાં ઘણા બધા સ્કૂલ્સની અંદર હજુ સુધી સિલેબસ કમ્પ્લીટ થયેલો નથી. તો સિલેબસ કમ્પ્લીટ નથી થયો એને લઈ અને તમે પેપર સેટની તૈયારી ચાલુ ના કરો તો એ ખોટી વાત કહેવાય. કેમ કે તમને જે ચેપ્ટર્સ નથી ચાલેલા, તમને જે ચેપ્ટર નથી આવડતા, એ ચેપ્ટરને તમારે છોડી દેવાના અને બાકીને તમારે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેવાની, જેથી કરીને જ્યારે તમે એને ફાઇનલ ટચઅપ આપો ત્યારે તમને જે આગળના પ્રકરણો છે એ તૈયાર થયેલા તમને જોવા મળે. અને હું તો એવી સલાહ આપું છું દર વખતે વિદ્યાર્થીઓને કે તમારો કોર્સ ચાલ્યો હોય કે ના ચાલ્યો હોય એને એકવાર વાંચી તો જુઓ, કદાચ તમને આવડી જાય. બની શકે કે તમારી અંદર હવે એટલી મેચ્યોરિટી આવી ગઈ હોય કે કોઈ ટોપિકને તમે જાતે સમજી અને તૈયાર પણ કરી શકો. અમુક થિયોરેટિકલ વસ્તુઓ હોય કે એની માટે તમારે સમજવાની વધારે જરૂર પડે નહીં, તો એને તમે અત્યારથી જ તૈયાર કરી દો. કેમ કે પાછળથી તમારે સમય ઓછો હશે અને એ વખતે સબ્જેક્ટ બી વધારે હશે અને બોર્ડની પરીક્ષા માટેનું એક પ્રેશર બી તમારા પર ક્રિએટ થયેલું હશે, તે વખતે તમે એને પૂરતો ન્યાય નહીં આપી શકો. તો તમે બેટર છે કે અત્યારે જ વહેલી તકે એને તૈયારી કરવાની શરૂઆત કરી દો. કોર્સ પતી ગયો છે, જે બાકી છે એના વિશે તમારે ચિંતા કરવાની નથી, પણ જેટલું ચાલ્યું છે એટલું તો તમારું તૈયાર થઈ ગયેલું હોવું જોઈએ. ત્રીજો પ્રશ્ન છે કે સર, મને ગણિત બહુ અઘરું લાગે છે, તો શું કરું? મારે ખાલી પાસ થવું છે. તો આ ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે સર, મને ગણિત ઘણું બધું અઘરું લાગે છે. હવે આ વખતે તો એનસીઆરટી નો સિલેબસ આવી ગયો છે અને એની અંદર એમસીક્યુ જેવું કશું બી છે નહીં. તો આમ જોવા જઈએ તો એ સારી બાબત છે, કેમ કે એમસીક્યુ વાળા જે સિલેબસ હતો એની અંદર એમસીક્યુમાં 50 MCQ ખરેખર કન્સેપ્ટિવ આવતા હતા અને એની અંદર તમારે ગણિતની અંદર ઘણી બધી મહેનત કરવી પડે એવું હતું. પણ હવે તો 80 ગુણના પ્રશ્નપત્રમાં તમને બેઠા બેઠા ટેક્સ્ટબુક આધારિત દાખલાઓ પૂછવામાં આવશે. તેની માટે તમે દેવસેતુ પેપર સેટના 10 પેપર તમે તૈયાર કરી દેશો તો તમે આસાનીથી ગણિત વિષયમાં તો પાસ તો થઈ જશો. જો તમે એને પરફેક્ટલી તૈયાર કરશો તો તમે 70 અપ અને 90 અપ બી જઈ શકો છો. તો હું તમને એવી સલાહ આપીશ કે તમે તો કદાચ પેપર સેટ ના પરચેસ કર્યો હોય તો નીચે અહીંયા લિંક છે, એટલે તમે પેપર સેટ ને પરચેસ કરી એના જે પેપરો છે એને તમે સોલ્વ આઉટ કરી દો, તો તમારો જે આ જે ડર છે ગણિતની અંદર જે ફેલ થવાનો
એ તમારો દૂર થઈ જશે અને કદાચ તમારે પર્સન્ટેજ બી સારા લાવવા હશે તો બી તમે પેપર સેટના ઉપયોગ દ્વારા લાવી શકશો. ચોથો પ્રશ્ન છે કે સર ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો કાર્યક્રમ ક્યારે આવશે? તો ગયા વર્ષે 5મી ડિસેમ્બરે બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો હતો, પણ હજુ સુધી આ વખતે જાહેર થયો નથી. પણ બની શકે કે આ અઠવાડિયામાં તમને બોર્ડની પરીક્ષાનો જે તારીખ વાઇઝ જે કાર્યક્રમ આવે છે એ તમને જાહેર થયેલો જોવા મળી જશે. જેવું જાહેર થશે તમને આ ચેનલ પર એનો અપડેટ બી આવશે અને આ ચેનલ પર એને વિડીયો દ્વારા હું તમને સમજાવીશ બી અને આપણે પ્રિપેરેશન કેવી કરવાની એની માટેના બી આપણે અલગ અલગ ટ્યુટોરિયલ્સ એ પછી આવી જશે. તો તમે ચિંતા ના કરશો, જેવી જાહેરાત થશે તે તમને અહીંયા ચેનલ પર અપડેટ દ્વારા કાં તો પછી વિડીયો દ્વારા માહિતગાર કરવામાં આવશે. તો તમે એની કોઈ પણ પ્રકારની ચિંતા ના રાખશો કે ક્યારે આવશે, પણ મારી ગણતરી પ્રમાણે કે આ અઠવાડિયામાં તમારો કાર્યક્રમ જે છે એ જાહેર થઈ જવો જોઈએ. 5મી માર્ચથી તમારી એક્ઝામ સ્ટાર્ટ થવાની છે, એક્ઝેક્ટ ડેટ કઈ આવે છે એ તમને ટૂંક સમયની અંદર ખબર પડી જશે. 5મો પ્રશ્ન છે કે સર અમને સંકલ્પ એપનો એક્સેસ ક્યારે મળશે, વિડીયો ક્યારે આવશે તેની અંદર? તો સંકલ્પ એપ આપણે ગૂગલ પ્લે સ્ટોર પર લોન્ચ કરી દીધેલી છે અને જે લોકોએ એડવાન્સ પેમેન્ટ કરીને પરચેસ કરેલું છે તે લોકોને એક્સેસ પ્રોવાઈડ બી થઈ ગયું છે અને જે લોકો એમેઝોન થી અને ફ્લિપકાર્ટ થી પરચેસ કરેલું છે એ લોકો બી મોટા ભાગના લોકોને એક્સેસ મળી ગયેલું છે. જો કદાચ દેવસત પેપર સેટ પરચેસ કર્યો હોય અને એના સોલ્યુશન ના ટ્યુટોરિયલ્સ તમારે જો જોવા હોય તો એની માટે તમારે સંકલ્પ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને ફ્રી ઓફ એક્સેસ મેળવવા માટે અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં એક ફોર્મ છે, એ ફોર્મને તમારે ફિલઅપ કરી અને તમારો ઓર્ડર નંબર અને તમારી ડિટેલ્સ તમારે આપવાની છે. ત્યારબાદ તમને 7 દિવસની અંદર તમને એક્સેસ મળી જશે. જે લોકોએ ફોર્મ ફિલઅપ કરેલા છે વહેલામાં વહેલી તકે અમે એક્સેસ પ્રોવાઈડ કરીશું અને SMS દ્વારા જાણ બી કરીશું કે તમારો પ્લાન એક્ટિવ થઈ ગયેલો છે. અને જે લોકોએ હજુ સુધી જેનું ફોર્મ ફિલઅપ ના કર્યું હોય તો નીચેથી ફોર્મ ફિલઅપ કરી દો, ત્યારબાદ જ તમને એની અંદર એક્સેસ મળશે, કાં તો પછી તમારે પેમેન્ટ કરવું પડશે. તો તમે પેપર સેટ પરચેસ કરેલો હોય તો એ લોકો માટે આ ફ્રી ઓફ કોસ્ટ છે, તમારે કોઈ ચાર્જ આપવાનો નથી. તો તમે વહેલામાં વહેલી તકે એની પ્રોસીજર કમ્પ્લીટ કરશો પછી તમને ઇઝીલી એની અંદર એક્સેસ મળી જશે. 6ઠો પ્રશ્ન છે કે સર 12 કોમર્સનું પેપર સેટ ક્યારે આવશે, ઘણું બધું લેટ થઈ ગયું છે? તો 12 કોમર્સનું પેપર સેટ તમને 15મી ડિસેમ્બર પહેલા એમેઝોન પર લોન્ચિંગ થયેલું જોવા મળી જશે. દિવાલીપુરા યુથનો જે સ્ટોક હતો એ સ્ટોક હવે ડાયરેક્ટલી એમેઝોનમાંથી લોન્ચ થશે, તો તમે એ વખતે એમેઝોનમાંથી એને પરચેસ કરી લેજો. કે એનો ઘણો બધો લિમિટેડ સ્ટોક રહેવાનો છે તો તમે વહેલામાં વહેલી તકે એમેઝોન પર જેવો લોન્ચ થાય એ વખતે તમે વહેલામાં વહેલી તકે ઓર્ડર કરી અને તમે એની ડિલિવરી લઈ લેજો, જેથી કરીને તમે સારામાં સારી રીતે બીજી પરીક્ષા અને બોર્ડની પરીક્ષાની બી તૈયારી કરી શકો. તો અહીંયા નાના મોટા ઘણા બધા ક્વેશ્ચન હતા વિદ્યાર્થીઓના, એની અંદરથી અમુક સિલેક્ટેડ ક્વેશ્ચન કે જેના જવાબ આપવું મને જરૂરી લાગ્યું એની માટે આ Q&A વિડીયો બનાવેલો છે. તમારા મનની અંદર હજુ બી બોર્ડની પરીક્ષાને લઈને કાં તો ભણવાને લઈને કઈ બી ડાઉટ હોય તમે અહીંયા નીચે મને કમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે બી આવો Q&A વિડીયો બનાવીશું ત્યારે તમારા એ પ્રશ્નને અમે કવર કરવાનો પ્રયત્ન કરીશું અને તમારા ડાઉટને બી ક્લિયર કરવાનો પ્રયત્ન કરીશું. તો તમારો કોઈ બી પ્રશ્ન થતો હોય તો તમે બે ઝીઝક મને અહીંયા નીચે કમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો, ત્યાં તમને રિપ્લે નહીં મળે પણ નેક્સ્ટ ટાઈમ આપણે વિડીયોની અંદર જરૂરથી એ પ્રશ્નને કવર કરીશું. તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો. તમારી નજરમાં બીજા કોઈ વિદ્યાર્થીઓ હોય કે જે આ વખતે બોર્ડની પરીક્ષા આપવાના હોય અને તે વિદ્યાર્થીઓને આ પ્રકારની કોઈ ક્વેરી હોય તે વિદ્યાર્થી સુધી આ વિડીયોને અચૂક શેર કરો. તમે જો અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે રેડ કલરનું બટન આપેલું છે તેને દબાઈ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું. ત્યાં સુધી આવજો.